હેલો એવરીવન, કેમ છો બધા? મજામાં? જય દ્વારકાધી, જય મા મુગલ. તો તમે આજે થંબનેલ જોઈને તો બધા સમજી જ ગયા છે કે આજનો વ્લોગ આવવાનો છે એ અમારો પરિચય. ટૂંકમાં અમે ક્યાં રહીએ છીએ, યુટ્યુબ અમે કેવી રીતના સ્ટાર્ટ કર્યું છે, અમારા લવ મેરેજ હતા કે અરેન્જ મેરેજ, અમારા ફેમિલી મેમ્બરમાં કેટલા સભ્ય છે, અમારી પાસે ગાડી કેટલી છે, અમારી પાસે જમીન છે કે નહીં, અમારું ગામ ક્યાં આવેલું છે, કયા જિલ્લામાં આવેલું છે, વગેરે વગેરે. ટૂંકમાં અમારો આખો પરિચય જોશના આજે આપણે આપવાનો છે. બરાબર ને? હા, બરાબર. એટલે આજના વ્લોગમાં બીજું કંઈ તો નહીં પણ આ બધું આવવાનું છે. તો તમે આખે આખો અમારો વ્લોગ જોજો એટલે તમને બધાને જે અમુક અમુક બધી કમેન્ટ કરીને પૂછતા હોય છે, અમારી કાસ્ટ કઈ છે, અમારી સરનેમ કઈ છે, અમે ક્યાં રહીએ, ટૂંકમાં આખે આખું વ્લોગમાં આપણે બધું આજે કવર કરી જ લેવાનું છે, બધું લઈ લેવાનું છે. તો અત્યાર સુધી પેલા તો વિડીયોને લાઈક ના કર્યો તો લાઈક કરી દો એટલે અમને પણ સંતોષ થઈ જાય અને તમને પણ એમ થઈ જાય કે ભાવેશભાઈના અને જોશનાના વ્લોગમાં લાઈક આપી દીધી. કાજેશ ના ખાલી આમ કરીને ક્લિક કરી દો એટલે લાઈક થઈ જાય. બરાબર. તો ફેમિલી, સૌપ્રથમ અમારા ગામની વાત કરીએ તો જોશના, અમારું આપણું ગામ કયું છે? વાવડી આદરી. તો ફેમિલી, અમારું ગામ વાવડી આદરી છે. તાલુકો વેરાવલ લાગે છે ને, જિલ્લો ગીર સોમનાથ લાગે છે ને, હાઈવે જે ડારી ટોલ પ્લાઝા છે ને ત્યાંથી અંદર 3 કિલોમીટર જ માત્ર અમારું ગામ છે અને અમે રહીએ છીએ વાડીમાં. કા ટૂંકમાં વાત કરીએ ને તો ગામ ને વાડી બાજુબાજુમાં છે પણ અમે રહીએ છીએ તો વાડીમાં. અહીંથી 1 કિલોમીટર જાવ એટલે ગામ આવી ગયું ને. તો ફેમિલી, હવે વાત કરીએ મેરેજની. તો લવ મેરેજ હતા કે અરેન્જ મેરેજ? તો અમારા લવ મેરેજ નહોતા, બરાબર, અમારા અરેન્જ મેરેજ હતા. અને અમારા મેરેજનો સમય હતો 2017 અને 2017, એટલે સમજો કે અમારા મેરેજનો સમય કેટલો થયો, કેટલા વર્ષ થઈ ગયા આપણા? 8 વર્ષ હમણાં પૂરા થઈ ગયા. 8 હમણાં આવે ને 2017 અને 5 તારીખ, 8 વર્ષ પૂરા થઈ ગયા હતા. ને અમારા મેરેજ હતા એ સમૂહની અંદર થયા હતા. તો ફેમિલી, બીજી વાત કરું તો તમારા બધાનો આટલો સાથ અને સહકાર મળે છે અને જે લોકો રોજ અમારા વિડીયા જોઈ છે ને, જે લોકો રોજ કમેન્ટ કરે છે ને, એને હું આપણે જોઈને બધાને રિપ્લાય આપીએ છીએ. બરાબર. હું બધાને એક એકની કમેન્ટની બધાને રિપ્લાય આપું છું ને. પ્લીઝ, અમે રિક્વેસ્ટ કરીએ છીએ કે તમે આવો ને આવો અમારા સાથ સાથ અને સહકાર આપતા રહેજો એટલે અમને થોડીક આમ હિંમત રહે કે આ વિડીયો બનાવવાની. અમને એમ થાય કે ના, અમારા વ્યૂઅર્સ છે, અમારા સબસ્ક્રાઈબર છે, એ અમારી સાથે છે, અમારા વિડીયા જોઈ છે ને, એને લોકોને ગમે છે. એ માટે છે ને, તમારું જ તમે અમારી સાથે આટલા બધી સંકળાયેલા છો ને, તો અમને પણ દિલથી આમ વિડીયો બનાવવાની બહુ મજા આવે. કાજેશ ને મજા આવે, નવો નવો સપોર્ટ જોઈએ તમારો, લાવો નવો સપોર્ટ તમે આપતા રહેજો. ના, ઘણા ખરાની કમેન્ટ આવતી હોય છે કે ભાઈ તમારી સરનેમ કઈ છે, તો આપણી સરનેમ કઈ છે? સરનેમ સોલંકી છે ને અમે છીએ આહીર. તો ફેમિલી, હવે વાત કરશું અમારા ફેમિલી મેમ્બરની અંદર સભ્ય કેટલા છે? 6 જણા છીએ અમે. તો અમે 6 જણા છીએ. બરાબર. અને અમારે તમારી સામે પેલા તો 2 જણા છે, ભાવેશ ને જોશ ના, જે બ્લોગ ની અંદર પેલા જ હોય આગળ. હવે બાકીના 4 છે તો એક પછી એક તમને 4 સાથે મુલાકાત કરાવું. ફેમિલી, ઘણા ખરા લોકો કહેતા હોય છે કે તમારો વિડીયો નોટિફિકેશન નથી આવતી. તો જો ફેમિલી, આ બંને મોબાઈલ છે અને ફેમિલી જો આની અંદર ચેનલ સબસ્ક્રાઈબ કરી ગયેલ છે ને, આની અંદર ચેનલ સબસ્ક્રાઈબ નથી કરી ગયેલ, તો જો તમે સબસ્ક્રાઈબ નહીં કરી ગયેલું હોય તો આવી રીતના સબસ્ક્રાઈબ, આ બ્લેક કલરનો હશે ને, જો સબસ્ક્રાઈબ કરશો એટલે આવી રીતના ફૂલડા ઉઠશે. પછી તમે બેલ આઇકનમાં ક્લિક કરીને ઓલમાં આપી દેજો એટલે અમારી વિડીયોની નોટિફિકેશન તમને જ્યારે 6:30 અપલોડ થાય ત્યાં આવી જાય ને. વિડીયો આવે ત્યાર પછી તમે એક આ લાઇક કરી દેજો, આવી રીતના લાઇક થઈ જશે ને, આવી રીતના ચેનલ સબસ્ક્રાઇબ કરી ગયેલ છે એટલે પછી આવી રીતના આવશે ને, આવી રીતના પછી બધા અહીંથી તમે કમેન્ટ કરી શકો છો, જે પણ તમને મજા આવી કમેન્ટ કરી દેજો ને, બાકી વિડીયો અહીંથી લાઇક કરી દેજો ને. સબસ્ક્રાઇબ એક જ વાર કરવાનું હોય છે, વારે વખતે નથી કરવાનું હોતું. તો ફેમિલી, અમારા ઘરના વડીલ એટલે કે મારા પપ્પા છે અને મેં તમને કીધું હતું ને એક પછી એક મળાવું, તો જો અમારા પપ્પા છે, સવારના બહાર ગયા હતા એટલે અત્યારે સેટ આવ્યા છે. અને જો ક્યારેય પણ બહાર જવાનું હોય, કાંઈ પણ હોય, તો વિડીયો ઉતારવાનું મારે એક જોશનાને હોય તો ક્યારેય અમને રોકટોક કરતા નથી. બાકી તમને ખબર હોય ઘણાને કે ભાઈ જે બ્લોગર હશે એને બધાને ખ્યાલ જ હોય છે કે ભાઈ એનો ઘરનો સપોર્ટ ના હોય ને તો કાંઈ થાય નહીં, કેમ કે ફેમિલીનો સપોર્ટ પહેલાં જ હોય. બાકી ઘણા એકલા બ્લોગ ઉતારતા હોય છે અને એને આવું તેવું ઘણું બધું નડતું હોય છે, પણ મારા પપ્પા ક્યારેય પણ અમને કંઈ રોકટોક કરતા જ નથી. બરાબર. આ અમારા મુખ્યા, અમારા પપ્પા એટલે કે બોસ. તો ભાઈ, હવે આવી ગયા મારા મમ્મી મેરે. બરાબર. અને મારા મમ્મી પણ એવા જ છે, વ્લોગમાં ગમે ત્યારે હજી મારા પપ્પા તો કંઈક હોય ને તો ઓછું બોલતા, પણ મારા મમ્મી તો ગમે ત્યારે હોય ને તો મોજીલા, એમ કંઈ ઘટે જ નહીં. અત્યારે જો મમ્મી મમ્મી દીકરો ભાઈ માંડવી ફોલો બેઠા તો સવારને એટલી ફોલે, મારા મમ્મીએ જો એટલી બધી ફોલી નાખી છે. બરાબર. અને ફૂલ સપોર્ટ, એમ મેં તમને જેમ કીધું મમ્મીનો પપ્પાનો બંનેનો ફૂલ સપોર્ટ છે ને. ફૂલ સપોર્ટ હોય તો જ આપણે યુટ્યુબ ચાલુ કરે. બાકી ઘણા લોકોનું ફેમિલી મેં જેમ કીધું એમ સપોર્ટ ના આવે ને તો આપણે યુટ્યુબમાં સક્સેસ થાય જ નહીં. અને ઘરના બધાનો સાથ અને સહકાર હોય ને તો આપણે વ્લોગ બનાવવાની પણ મજા આવે અને આપણે એમ થાય કે ના, ઘરના બધા આમ વ્યવસ્થિત આપણે વ્લોગમાં આવે છે. બરાબર ને મમ્મી? બરાબર. એટલે મારા મમ્મી ફૂલ મોજમાં છે, કાંઈ મેં મોજમાં જ રહીને, તમે બધા પણ મોજમાં જ રહીજો ભાઈ.
તો ભાઈ હવે અમારા ફેમિલી મેમ્બર એટલે કે અમારા નક્ષભાઈ ને ભાઈ એટલો વાયડો છે, હજી અમારે આનો એક વર્ષ ને કેટલા 4-5 મહિના છે ને કાજુસ ને, અમારા નક્ષભાઈ ને 1 વર્ષ ને 4-5 મહિના જેવું થઈ ગયું છે ને, આ એટલો વાયડો છે ને આખો દી એક તો એક માણસ તો રોકી જ દે નહીં આજુ ને, એક જણો તો થાકી જાય ને, એકને પૈસાની વાહન રહેવું પડે, સૌથી વધારે રહેતો હોય તો મારા પપ્પા મેરે, એટલે એ બે ને વાંધો ને આખા દિવસમાં 3-4 વાર ગામમાં લઈ જાય, એ હોય તો પછી એ બાકી કોઈનું માને પણ નહીં, હમણાં તો બધી બહુ વાયડો થઈ ગયો ને બધી ફેંકવા માંડે મોબાઈલ ને જીવન, એક બે વાર જોશના તો ગ્લાસ પણ તોડ નાખ્યો કા મોબાઈલ ને, જો જો છે ને વાયડો. તો ફેમિલી અત્યારે હું આવી ગયો છું મારા નવા ઘરની ધાબાની ઉપર, આ મારું નવું ઘર છે, જોલું સામે દેખાય એ જૂનું ઘર છે ફેમિલી, અને જો અહીંયાથી હવે મેં તમને મારા ખેતરની વાત કરી હતી ને તો અહીંયાથી સ્ટાર્ટ થાય છે, જો સામે આ મોટી નારળી દેખાય ને ત્યાં સુધી આખું જે છે એ ખેતરને વાડીને બધું અમારું જ છે. આ ફેમિલી એક પછી એક બધાને મેં તમને મળાવી દીધા છે, એક મારાથી નાનો ભાઈ છે ભરત, એ અત્યારે હાલમાં ઘરે છે ને બહાર છે, એટલે એ માટે થઈને એને હું તમને મળાવી શકું નથી, પણ નેક્સ્ટ વિડીયોમાં ગમે એમાં હું ભરતભાઈને તમને બધાને ઇન્ટ્રોડક્શન કરાવી દઈ. ગાડીની ને ફોર વ્હીલની વાત કરું તો અમારી પાસે એક i20 ફોર વ્હીલ છે, i20 અને નવી જ લીધી, 4-5 વર્ષ થયા છે ને જો, એના નંબર 75-98 છે, અને ટોટલ અમારે 4 બાઇક છે, એમાં એક બાઇક અમે યુઝ નથી કરતા, 3 બાઇક છે, એમાં એક મારી પપ્પાની ને ભરતભાઈની, જો પપ્પાની છે એનાય 75-98 છે અને મારી બાઇક છે એનાય 75-98 છે, અને મેં ભરતભાઈનું જેમ કીધું ભરતભાઈ અત્યારે ઘરે છે ને બહાર છે, એટલે એની ગાડી લઈને ગયો, એમાં પણ 75-98 છે, અને એક એક્ટિવા હતી એમાં પણ 75-98 નંબર હતા, પણ એક્ટિવા વેચી નાખી છે. તો ફેમિલી હવે એ વાત કરીએ કે ભાઈ યુટ્યુબની જર્ની અમારી કેવી રીતના સ્ટાર્ટ કરી હતી, તો ફેમિલી થોડાક સમય એટલે સમજો ને કે મારી 2 ચેનલ છે, હજી સુધી તમને અમુક લોકોને ખ્યાલ હશે અમુક ને, એક પહેલાં મેં ચેનલ બનાવી હતી ભાવેશ સોલંકી વિલેજ લાઈફ, એમાં અત્યારે હું હવે કામ નથી કરતો, મેં બંધ કરી દીધું છે, કેમ કે એમાં થોડુંક મિસઅન્ડરસ્ટેન્ડિંગ એ થઈ ગઈ હતી કે જ્યારે હું બ્લોગ બનાવતો તો હું વોટ્સઅપમાં અને બધા સગાવાલામાં લિંક શેર કરતો અને ફ્રેન્ડ સર્કલને કહી કહીને સબસ્ક્રાઇબ કરાવતો, તો એ લોકોને કોઈને આપણા વિડીયો જોવામાં ઇન્ટરેસ્ટ ના હોય અમુકને, તો પછી એની જે બધી ડાઉન થઈ ગઈ હતી ચેનલ, વ્યૂ એટલે આવતા નતા, એટલે એ ચેનલ પછી મેં કામ કરવાનું મૂકી દીધું, આ નવી જે ભાવેશ જોશના વ્લોગ છે એ નવી બનાવી અમે, ને પછી આ ચેનલ હવે અમે કોઈને શેર નથી કરતા, એની રીતે જેને સારું લાગે સબસ્ક્રાઇબ કરે અને અમારા વિડીયો જોઈ એવી રીતના કરતું. અને હવે તમને એ વાત કરું કે અમારા ઘરે એક રાજુભાઈ જે હાલ ઇટલી છે, એ મેર છે અને પોરબંદર સોઢાણા ગામના છે કાંજોસના, અને એ બંને હસબેન્ડ વાઈફ સોમનાથ આવ્યા હતા, ત્યાંથી પછી એને એ ફેસબુકમાં લાવ્યા હતા, એ વ્લોગર જ છે, પછી અહીંયા ઘરે આવ્યા, પછી અહીંયા ઘરે આવ્યા હતા, કોન્ટેક્ટ નંબર આપ્યા એટલે ઘરે આવ્યા, પછી અહીંયા રાત રોકાણા, રાત રોકાઈને પછી બીજે દિવસે જ્યારે ઉઠ્યા ને અહીંયા વ્લોગ બનાવ્યો હતો અહીંયા, પછી એણે અમને સલાહ આપી, કેમ કે અમારા બધી ફેમિલી મેમ્બર આમ સાથે એટલા એને મજા આવી ગઈ હતી ને, એટલે અહીંયા એ કે તમે પણ આવી રીતના વ્લોગ સ્ટાર્ટ કરી શકો ને, તમારો એનું જે ઘરનું વિલેજ લાઈફ છે એ તમે બધી સાથે શેર કરી શકો છો. પછી ભાઈ યુટ્યુબ સ્ટાર્ટ શરૂઆતમાં કર્યું ને તો ક્યાંય બાર મેળા મંડપ હોય ને પબ્લિક હોય ને ભાઈ મારે જોશના જવાનું વ્લોગ સ્ટાર્ટ કરો ને, તો જોશના તો એટલી હરમાતી, કોઈ હોય તો બોલી જ ન હોય, તો એમ કે ભાવેશિક આ બધા તમે આપણે સામું જોઈએ, કેમ કે હમણાં આ બાજુથી નવીનતા લાગે એટલા બધા કોઈ યુટ્યુબરો છે નહીં, એ માટે થઈને આમ થોડીક શરમ આવતી, અને ભાઈ મને પણ શરૂઆતમાં શરમ આવતી, પણ મેં ધીરે ધીરે શરમ મૂકી દીધી, પછી જોશનાને પણ મેં ધીરે ધીરે હિંમત કરાવડાવી, અને બીજાના જે વ્લોગો હતા જે અમુક જે ફેમિલી મેમ્બર જે હોય છે જે લેડીઝ છે જેવી રીતના બોલે, એ મેં જોશનાને જો કીધું કે તું આવી રીતના ફોલો કર ને આવી રીતના કર એટલે આવડી જાય, એટલે જેમ જેમ હિંમત કરીને બધી વ્યવસ્થિત હવે અમારું ધીમે ધીમે હાલે છે, અને એ પણ તમારા બધાનો આટલો સાથ અને સહકાર છે, આ ચેનલ મારી અત્યારે મોનિટાઈઝ થવા આવી છે, એ પણ હું હજી તમને આગળ મોનિટાઈઝ કેટલું બાકી છે શું છે એ પણ હું તમને આગળ વાત કરી, એટલે અત્યારે તમારા બધાનો જેટલો સાથ અને સહકાર આપો છો ને એ બસ આવી રીતના આપતા રહેજો કાં જોશ ને, તમે આવી રીતના અમારી સાથે દિલથી અમે રહ્યો એટલે અમને પણ કાંઈ એટલે અમને કાંઈ પ્રોબ્લેમ, અને બાકી શરૂઆતમાં ગામમાં અમારો થોડોક અમુક જે રિલેટિવ હોય ભાઈ હોય અમુકને વ્લોગ અમે આવી રીતના બનાવતો ના ગમતું, એને એમ થતું કે શું આવા વિડીયા બને શું આવું કરે ને બધીને પબ્લિકને અમે શું બતાવે, પણ અમારા ફેમિલી મેમ્બરનો બહુ સપોર્ટ હતો એટલે હમણાં તો ફેમિલી અમે અમારો પરિચય આપી દીધો છે, તમારા પ્રશ્નોના બધા જે કંઈ હતા એ જવાબ આપી દીધો છે, બરાબર છે, તો જો હજી પણ ફેમિલી કાંઈ એવું કંઈ રહી ગયું હોય કે તમારા લોકોને જાણવું હોય અમારી ફેમિલી વિશે બીજું કાંઈ પણ તો તમે કમેન્ટ કરજો, આપણે બધા એને રિપ્લાય તમને હું આપીને બધું અમે તમને કહી દઉં, તો આજનો વ્લોગ તમને આ કેવો લાગ્યો એ જરા કમેન્ટ કરીને કહેજો, બાકી આજનો વ્લોગ એન્ડ કરીએ છીએ, તમારો આવો ને આવો સાથ ને સહકાર અમે બધાને આપતા રહેજો, દિલથી તમારા બધાને આભાર માનીએ છીએ, જય દ્વારકાધીશ, જય મા મોગલ, નવા વ્લોગ સાથે મળીશું, બાય બાય.